સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતના 31 ડિસેમ્બરે કંઈક અલગ સામાજિક રીતે કરવાના ઉદ્દેશ સાથે 84 વાર રક્તદાન પોતાના મિત્રો સાથે કરીને સમાજને કંઈક અલગ સંદેશો આપીને ઉજવણી કરી હતી. સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતના પ્રમુખ તેમજ રેડક્રોસ બ્લડ બેંકના કોઓર્ડિનેટર ઘનશ્યામ બિરલાએ 31 ડિસેમ્બરે કંઈક અલગ સામાજિક રીતે કરવાના ઉદ્દેશ સાથે 84 વાર રક્તદાન પોતાના મિત્રો સાથે કરીને સમાજને કંઈક અલગ સંદેશો આપવાના હેતુ અન્વયે કાર્યક્રમની ઉજવણી કરી હતી. તેઓ 10 વર્ષના ટૂંકા ગાળામાં 67 બ્લડ કેમ્પ દ્વારા 12,730 બોટલ બ્લડ કેમ્પ દ્વારા સુરતની બેંકોને પૂરું પાડ્યું હતું. ત્યારે હાલ રક્તદાન, દેહદાન, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, મેડિકલ કેમ્પ, ફ્રૂટ વિતરણ તેમજ અનેક સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા બિરલા આવા અનેક સામાજિક જાગૃતિના પ્રોગ્રામ આપતા હોવાનું મંત્રી ડોક્ટર મધુકાંત ગોંડલિયાએ જણાવ્યું હતું. ઘનશ્યામ વસાણી બિરલા, કોઓર્ડિનેટર રેડક્રોસ બ્લડ બેંક સુરત. આજરોજ 31 ડિસેમ્બરને દિવસે 84 વાર રક્તદાન કરી અને એક સમાજને કોઈ સારા કામનો મેસેજ આપવા માગું છું. દર વર્ષે રક્તદાન પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું અને ઘણા સામાજિક કામો કરીએ છીએ, પણ 31 ડિસેમ્બરની ઉજવણી એટલે લોકો ઘણી ઘણી પાર્ટીઓ કરે છે, જે પાર્ટીઓની અંદર ખરેખર આજના યુવાનોમાં એકદમ થ્રીલ હોય છે. પણ હું યુવાનો અને આજના સમાજને એક એવો મેસેજ આપવા માગું છું કે તમે ખરેખર પાર્ટી કરો, કંઈ વાંધો નહીં, પાર્ટીઓને તમે રોકી નથી શકવાના, પણ આવું કંઈક કામ તો કરો કે જેનાથી તમારા એક રક્તદાનથી 4 વ્યક્તિઓની જિંદગી બચી શકે છે. માટે રક્તદાન કરી અને કોઈ એ ટાઈપનો મેસેજ આપો કે જેનાથી સમાજને કોઈ પ્રેરણા મળે. અને હું એક ખેડૂતનો દીકરો છું, તો અત્યારે રક્તદાનની પ્રેરણા આપી એટલે ખરેખર તો એવું હોય છે કે સૂર્યને સામે ધૂળ ઉડાવડા બરાબર છે, પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડી પાટીદારનો દીકરો છું, તો એટલી વસ્તુ હું ખાસ કહીશ કે આપણે જેમ ખાબોચિયામાં પાણી હોય એ પાણીને ઉલેચો તમે અને નવું પાણી આવે, રક્તનું પણ એવું જ છે. અમે 84 વખત બ્લડ આપીએ છીએ, કંઈ પણ થતું નથી. ખરેખર તો આવું કંઈક કામ કરી અને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થઈ શકે એવું કામ કરવા માટે હું ખાસ આ શહેર અને આ રાજ્યના નાગરિકોને અપીલ કરું છું. અશોક મણવરનો રિપોર્ટ, અમરેલી.